હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના લેક્ચર નંબર 21માં હું વંદિત ભટ્ટ તમારા બધાનું સ્વાગત કરું છું. મિત્રો, હાલના લેક્ચરની સિરીઝમાં આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ 1ના ચેપ્ટર કોલમ અને સ્ટ્રટ વિશે માહિતી મેળવી રહ્યા છીએ, જેમાં આપણે કોલમ અને સ્ટ્રટના બેઝિક ફંડામેન્ટલ થિયરીનો અભ્યાસ કર્યા બાદ એક એક્ઝામ્પલ અને યુલર્સ ફોર્મ્યુલા કેવી રીતે એક્ઝામ્પલની અંદર એપ્લાય કરવી તેના વિશેની માહિતી મેળવેલી હતી. યુલર્સ લોડ એટલે કે યુલર્સ ક્રિપલિંગ લોડ PE બરાબર પાઈ સ્ક્વેર EI અપોન LE સ્ક્વેર, આ ઇક્વેશનનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશેની આપણે માહિતી મેળવી. હવે આપણે આ ચેપ્ટર એટલે કે કોલમ અને સ્ટ્રટના ચેપ્ટરના બીજા પાર્ટ તરફ જઈ રહ્યા છીએ, જેમાં આજના લેક્ચરમાં આપણે રેન્કાઇન્સ ફોર્મ્યુલા વિશે ડિસ્કસ કરીશું અને ત્યારબાદ એક્ઝામ્પલ ઓન રેન્કાઇન્સ ફોર્મ્યુલા વિશે ડિસ્કશન કરીશું. જેવી રીતે કોલમ અને સ્ટ્રટ ચેપ્ટરમાં ફર્સ્ટ પાર્ટ યુલર્સ ફોર્મ્યુલા જે PE બરાબર પાઈ સ્ક્વેર EI અપોન LE સ્ક્વેર પ્રમાણે એક્ઝામ્પલની ગણતરી કરતા હતા, તેવી રીતે રેન્કાઇન્સ પણ એક ફોર્મ્યુલા આપેલી છે અને તેના દ્વારા કોલમ ઉપર લાગતો ભાર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો તેના વિશેનું ડિસ્કશન કરવાનું થશે અને ત્યારબાદ તેના એક્ઝામ્પલની ગણતરી કરવાની થશે. પરંતુ તે પહેલાં આપણે જનરલ ડિસ્કશન કરીએ કે જેમાં આપણે ઇક્વેશન્સ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સમ સ્ટાન્ડર્ડ સેક્શન આપણે જનરલી દરેક પાર્ટની અંદર ડિસ્કશન કરીએ છીએ. રેક્ટેન્ગ્યુલર સેક્શન, જો કોઈ લંબચોરસ આડછેદ હશે તો તેનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા IXX ફાઇન્ડ કરવાનું ઇક્વેશન થશે BD³/12. IYY હશે એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ YY એક્સિસ, તો DB³/12. હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન હશે તો IXX બરાબર BD³/12 માઇનસ સ્મોલ BD³/12. IYY હશે તો DB³/12 માઇનસ સ્મોલ DB³/12. સર્ક્યુલર સેક્શન્સ માટે IXX ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 64 D⁴. હોલો સર્ક્યુલર સેક્શન હશે તો IXX ઇઝ ઇક્વલ ટુ IYY ઇઝ ઇક્વલ ટુ π/64 કૌંસમાં D⁴ માઇનસ સ્મોલ D⁴. અને તેવી રીતે ટ્રાયંગ્યુલર સેક્શન હોય તો બેઝ ઇઝ ઇક્વલ ટુ BH³/12. ICG ઇઝ ઇક્વલ ટુ BH³/36. IDD ઇઝ ઇક્વલ ટુ BH³/4. તો આવી રીતે આપણે પાંચ જે સ્ટાન્ડર્ડ સેક્શન છે જેમાં આપણે મોટાભાગે રેક્ટેન્ગ્યુલર સેક્શન, હોલો રેક્ટેન્ગ્યુલર સેક્શન, સર્ક્યુલર સેક્શન તેમજ હોલો સર્ક્યુલર સેક્શનનો આ ચેપ્ટરની અંદર મોટાભાગે ઉપયોગ જોયેલો છે, જેના મોમેન્ટ ઓફ ઇનર્શિયાના ઇક્વેશન્સ છે એ આપણે મૂકી અને તેની ગણતરી કરેલી છે. તો આ બધા ઇક્વેશન્સ છે એ ખૂબ જ અગત્યના છે, જેને આપણે યાદ રાખવા પડશે. ત્યારબાદ જોઈએ આપણે કોલમની એન્ડ કન્ડિશન એટલે કે કોલમ એન્ડ કન્ડિશન એન્ડ ઇફેક્ટિવ લેન્થ. તો કોઈ પણ કોલમની એન્ડ કન્ડિશનના આધારે આપણે તેની ઇફેક્ટિવ લેન્થ LEનું મૂલ્ય આપણે મેળવી શકીશું. કોલમની બેઝિકલી ચાર એન્ડ કન્ડિશન છે: બોથ એન્ડ હિંજ, બોથ એન્ડ ફિક્સ, વન એન્ડ ફિક્સ એન્ડ અધર એન્ડ હિંજ. ફોર્થ વન ઇઝ અ વન એન્ડ ફિક્સ એન્ડ અધર ઇઝ ફ્રી. આવી રીતે ટોટલ ચાર કન્ડિશન છે. બંને છેડા હિંજ હશે, બંને છેડા ફિક્સ હોઈ શકે છે, એક છેડો ફિક્સ હોઈ શકે છે અને બીજો છેડો હિંજ હોઈ શકે છે, એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી હોઈ શકે છે. તો આવી રીતે જે કોલમની ચાર એન્ડ કન્ડિશન છે, આ ચારે ચાર એન્ડ કન્ડિશનના આધારે આપણે ઇફેક્ટિવ લેન્થ એટલે કે કોલમની અસરકારક લંબાઈ, જેને આપણે LEના સિમ્બોલ વડે દર્શાવીએ છીએ, તો આ LEનું મૂલ્ય આપણે મેળવી શકીશું. જેવી રીતે કોલમની એન્ડ કન્ડિશન હશે તે પ્રમાણે LEનું મૂલ્ય મળી શકે છે. હવે આપણે ફિગર દ્વારા કોલમની અસરકારક લંબાઈનો કન્સેપ્ટ છે એ સમજવાની કોશિશ કરીએ. અહીંયા આપણી પાસે ચાર ફિગર છે. આ ચાર ફિગરમાં સૌથી પહેલી ફિગર છે, જો ઓબ્ઝર્વ કરશો તો બંને છેડા હિંજ છે. જોઈ શકો છો કે આ કોલમની લંબાઈ છે ટોટલ અને તેના બંને છેડા છે એ હિંજ પ્રોવાઈડ કરેલા છે. તો કોલમની જ્યારે એન્ડ કન્ડિશન બંને છેડા હિંજ હશે
ત્યારે એલ ટોટલ કોલમની લંબાઈ છે અને એલ ઈ પણ એ લંબાઈ જેટલી થશે. એટલે કે બંને છેડા જ્યારે કોલમના હિંજ હશે ત્યારે કોલમની અસરકારક લંબાઈ કોલમની મૂળ લંબાઈ જેટલી હશે. જો કોલમની છેડા બંને છેડા ફિક્સ્ડ હશે, એટલે કે બંને છેડા જો અહીંયા ફિક્સ છે, ત્યારે કોલમની એક્ચ્યુઅલ લેન્થ છે એ એલ જેટલી છે અને કોલમની અસરકારક લંબાઈ છે એ એલ ઈ એ કોલમની લેન્થની હાફ જેટલી છે. એટલે કોલમની મૂળ લંબાઈના અડધા જેટલા કોલમની અસરકારક લંબાઈ થશે. ક્યારે? તો કે જ્યારે બંને છેડા કોલમના ફિક્સ્ડ એન્ડ હશે ત્યારે. જ્યારે એક છેડો ફિક્સ હશે અને બીજો છેડો હિંજ હશે ત્યારે કોલમની અસરકારક લંબાઈ મૂળ લંબાઈના રૂટ ટુ જેટલા હશે. એટલે કે એલ ઈ બરાબર એલ અપોન રૂટ ટુ થશે. અને કોલમનો એક છેડો ફિક્સ હશે અને બીજો છેડો ફ્રી હશે ત્યારે કોલમની અસરકારક લંબાઈ મૂળ લંબાઈ કરતાં બમણી હશે. એટલે કે એલ ઈ બરાબર 2L જેટલી વેલ્યુ થશે. તો આવી રીતે આપણે ફિગરના માધ્યમથી કોલમની અસરકારક લંબાઈ એલ ઈનો કન્સેપ્ટ છે એ સમજવાની કોશિશ કરી. હવે આપણે કોલમના એન્ડ કન્ડિશનના આધારે તેના ઇક્વેશન્સ છે એ યાદ રાખવાના થશે, તેના વિશેની ચર્ચા કરીએ. તો જેવી રીતે આપણે પ્રીવિયસ સ્લાઇડની અંદર ડિસ્કસ કરેલું હતું તેમ કે બંને છેડા એન્ડ હિંજ હશે ત્યારે એલ ઈ બરાબર શું થશે, એલ જેટલી વેલ્યુ થશે. એટલે કે કોલમની મૂળ લંબાઈ એલ જેટલી હશે અને તેની અસરકારક લંબાઈનું મૂલ્ય પણ એટલું જ થશે. જ્યારે કોલમના બંને છેડા ફિક્સ હશે ત્યારે એલ ઈ બરાબર એલ બાય ટુ જેટલી વેલ્યુ થશે. એટલે કે કોલમની મૂળ લંબાઈ જે હશે તેના હાફ વેલ્યુ જેટલી તેની અસરકારક લંબાઈ થશે. અને કોલમનો એક છેડો ફિક્સ હશે અને બીજો છેડો ફ્રી હશે. કોલમનો એક છેડો ફિક્સ હશે અને બીજો છેડો હિંજ હશે ત્યારે એલ ઈ બરાબર એલ બાય રૂટ ટુ જેટલી વેલ્યુ થશે. અને કોલમનો એક છેડો ફિક્સ હશે અને બીજો છેડો ફ્રી હશે ત્યારે એલ ઈ બરાબર 2L જેટલી વેલ્યુ મૂકવાની થશે. તો આ રીતે આપણે કોલમની અસરકારક લંબાઈનું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. પ્રીવિયસ જે સ્લાઇડની અંદર ડિસ્કસ કરેલું હતું કે કોલમના જે ક્રોસ સેક્શનલ પાર્ટના આધારે તેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, કોલમ અને સ્ટ્રટની અંદર આપણે મુખ્ય જે બે પાર્ટ છે તે ડિસ્કસ કરવાના છે. દરેક લેક્ચરની અંદર એક જ પાર્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ કે તેના ક્રોસ સેક્શનલ પાર્ટની આધારે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે. તેમાં પણ બે પાર્ટ આવશે, આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય. આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય માંથી જેનું મૂલ્ય નાનું હશે તેને આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે કે આઈની વેલ્યુ તરીકે મૂલ્ય છે એ કન્સિડર કરીએ છીએ. અને ત્યારબાદ આવશે કોલમની એન્ડ કન્ડિશન છે, તો તેના આધારે આપણને કોલમની અસરકારક લંબાઈ એલ ઈનું મૂલ્ય મળશે. તો આવી રીતે આપણે જે બે પાર્ટ છે તે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે આપણે દરેક લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે રેન્કાઇન ફોર્મ્યુલા. જેવી રીતે આપણે કોલમ અને સ્ટ્રટની અંદર ફર્સ્ટ જે પાર્ટ હતો એ યુલર્સ ફોર્મ્યુલાનો હતો, તેવી રીતે રેન્કાઇન ફોર્મ્યુલા પણ એ ડિસ્કસ કરવાની થશે. વેન અ કોલમ ઇઝ સબ્જેક્ટેડ ટુ એક્સિયલ કમ્પ્રેસિવ લોડ, શોર્ટ કોલમ ફેલ્સ બાય ક્રશિંગ લોડ એન્ડ લોંગ કોલમ ફેલ્સ બાય બકલિંગ. એટલે કે કોલમ ઉપર જ્યારે એક્સિયલ કમ્પ્રેસિવ લોડ લાગે છે ત્યારે શોર્ટ કોલમ છે એ ક્રશિંગ લોડ દ્વારા ફેલ થાય છે અને લોંગ કોલમ છે એ બકલિંગ દ્વારા ફેલ થાય છે. બકલિંગ થવું એટલે કે શરૂઆતમાં તેનું બેન્ડિંગ થાય છે અને ત્યારબાદ એક અલ્ટિમેટ લોડ પહોંચે છે ત્યારે તે કોલમ છે એ ફેલ થઈ જાય છે. યુલર્સ ફોર્મ્યુલા કેન એપ્લાય ઓનલી ઓન લોંગ કોલમ. એટલે કે કોલમ જ્યારે લોંગ હોય છે ત્યારે જ આપણે યુલર્સ ફોર્મ્યુલા છે એને એપ્લાય કરી શકીએ છીએ. પરંતુ રેન્કાઇન ફોર્મ્યુલા કેન બી એપ્લાઇડ બોથ લોંગ એન્ડ શોર્ટ કોલમ. જ્યારે શોર્ટ કોલમ હોય ત્યારે પણ રેન્કાઇન ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ છીએ અને લોંગ કોલમમાં પણ રેન્કાઇન ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ છીએ. તો શોર્ટ કોલમ અને લોંગ કોલમ બંનેની અંદર રેન્કાઇન ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી શકીએ છીએ. જ્યારે યુલર્સ લોડ છે તેની એક ડિફિકલ્ટી છે અથવા તો તેને લિમિટેશન્સ પણ કહી શકાય છે કે યુલર્સ લોડ છે એ માત્ર ને માત્ર આપણે લોંગ કોલમમાં જ એપ્લાય કરી શકીએ છીએ. શોર્ટ કોલમ માટે યુલર્સ માટે કોઈ ફોર્મ્યુલા બનાવી નથી. તો એના માટે આપણે શોર્ટ કોલમમાં જ્યારે ક્રશિંગ લોડ છે એપ્લાય થતો હોય છે, કોઈ પણ લોડ એપ્લાય થતો હોય છે, ત્યારે તેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે રેન્કાઇન ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આપણે જોઈએ કે રેન્કાઇને એક ઇક્વેશન પ્રોવાઈડ કરેલું છે. ધ જનરલ ઇક્વેશન ઓફ રેન્કાઇન ફોર્મ્યુલા ઇઝ ગીવન બિલો. પી આર ઇઝ ઇક્વલ ટુ
FC into A upon 1 plus alpha counts ma LE upon K whole square. અહીંયા પી આર શું ઇન્ડિકેટ કરે છે? પી ઇઝ ઇક્વલ ટુ ફોર્સ છે, અને આર છે જેવી રીતે યુલર્સની અંદર પીઈ યુઝ કરતા હતા તેવી રીતે રેન્કાઇન ફોર્મ્યુલા માટે પી આર એટલે કે રેન્કાઇન દ્વારા અપાયેલું ફોર્સનું ઇક્વેશન, એટલે તેને આપણે પી આરના સિમ્બોલથી સ્ટેન્ડ કરીશું. ત્યારબાદ ઇઝ ઇક્વલ ટુ એફસી. એફસી શું છે? તો કે ક્રશિંગ સ્ટ્રેસ છે, જે એના ઉપર લોડ એપ્લાય થશે તેને લીધે કોલમની અંદર કેટલી સ્ટ્રેસ જનરેટ થાય છે તેનું મૂલ્ય છે એ શું ઇન્ડિકેટ કરે છે, તેને એફસીના સિમ્બોલ વડે દર્શાવીશું. એ ઇઝ ઇક્વલ ટુ ક્રોસ સેક્શનલ એરિયા છે, એટલે કે કોઈ પણ કોલમનો આડછેદ હશે તો એ આડછેદના આધારે તેના આડછેદનો એરિયા કન્સિડર કરવાનો થશે. ત્યારબાદ છેદમાં વન પ્લસ આલ્ફા છે એ રેન્કાઇનનો કોન્સ્ટન્ટ છે, કોઈ પણ મટીરિયલ છે તો એ મટીરિયલના આધારે તેનો કોન્સ્ટન્ટ છે એ બદલાતો રહેશે, જેવું મટીરિયલ છે એ બદલાશે તેવી રીતે આલ્ફાની વેલ્યુ પણ બદલાશે. ત્યારબાદ એલ ઈ એટલે કે કોલમની અસરકારક લંબાઈ, અને કે ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ગાયરેશન. તો રેડિયસ ઓફ ગાયરેશનની અંદર જો તમને યાદ આવતું હોય તો અહીંયા આપણે આટલા ફેક્ટરનું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે, કે ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ આઈ બાય એ. તો અહીંયા પણ એ જ વસ્તુ સેમ આવશે કે કે ફાઇન્ડ કરવું છે તો એના માટે આપણે શું જોશે, આઈનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું પડશે, એરિયાનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો જેવી રીતે આપણે પ્રીવિયસલી મેં તમને ડિસ્કસ કરેલું હતું કે દરેકે દરેક દાખલો હશે તેના માટે આપણે આઈનું મૂલ્ય અને એલ ઈનું મૂલ્ય આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, તે આપણે દરેકે દરેક એક્ઝામ્પલની અંદર ઉપયોગમાં લેવાના થશે. તો રેન્કાઇનનું જનરલ ઇક્વેશન છે, ફરી પાછું એકવાર ડિસ્કસ કરીએ છીએ, પી આર બરાબર એફ સી ઇન્ટુ એ અપોન વન પ્લસ આલ્ફા કાઉન્સમાં એલ ઈ અપોન કે હોલ સ્ક્વેર. તો આપણે ટોટલ કેટલા પેરામીટરની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે રેન્કાઇનના ફોર્મ્યુલાથી, જો લોડ ફાઇન્ડ કરવો હોય, કોલમ ઉપર લાગતો લોડ છે એ ફાઇન્ડ આઉટ કરવો હોય, તો એક બે ત્રણ ચાર અને પાંચ, ટોટલ પાંચ જે પેરામીટર છે જો એની વેલ્યુ આપણને ખબર હોય તો આપણે પી આરની વેલ્યુ છે એ મેળવી શકીશું. તો હવે એક્ઝામ્પલમાં એની મેથોડોલોજી શું છે તેના વિશે હવે ડિસ્કશન કરીશું, પરંતુ તે પહેલાં આપણે જોઈએ કે આલ્ફા અને એફસી જે રેન્કાઇનના ફોર્મ્યુલામાં જે બે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, એક એફસી છે એ ક્રશિંગ સ્ટ્રેસ છે અને આલ્ફા છે તે મટીરિયલના આધારે કેવી રીતે ચેન્જ થાય છે તે અહીંયા એના ઉદાહરણ આપેલા છે. જો કોઈ પણ કોલમ છે એ વ્રોટ આયરનનો બનેલો હશે તો તેની એફસીનું મૂલ્ય થશે 250 ન્યૂટન પર એમએમ સ્ક્વેર જેટલું થશે, અને આલ્ફાનું મૂલ્ય થશે 1/9000 જેટલું થશે. કાસ્ટ આયર્ન જો મટીરિયલ તરીકે યુઝ કરેલો હશે તો એફસીનું મૂલ્ય થશે 550 અને આલ્ફાનું મૂલ્ય થશે 1/1600. માઇલ્ડ સ્ટીલનો ઉપયોગ કરેલો હશે તો 350 ન્યૂટન પર એમએમ સ્ક્વેર જેટલી વેલ્યુ એફસીની થશે અને 1/7500 જેટલું આલ્ફાનું મૂલ્ય થશે. ત્યારબાદ જો ટિમ્બર એટલે કે લાકડાનો ઉપયોગ થયેલો હશે તો એફસીનું મૂલ્ય થશે 50 અને આલ્ફાનું મૂલ્ય થશે 1/750. જનરલી આપણને એક્ઝામ્પલની અંદર એફસી અને આલ્ફા આ બંનેનું મૂલ્ય છે એ આપેલું હશે, આપણે કોઈ પણ જાતનો એનો ડેટા એક્સેપ્ટ કરવાનો જરૂર નથી, એફસી અને આલ્ફા છે એ એક્ઝામ્પલની અંદર આપેલું હશે તો એની કોઈ ટેન્શન લેવાનું જરૂર નથી. હવે આપણે જોઈએ એક્ઝામ્પલના દ્વારા રેન્કાઇન ફોર્મ્યુલા છે એ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે અને એક્ઝામ્પલની ગણતરી રેન્કાઇન ફોર્મ્યુલાથી કેવી રીતના કરી શકાય છે તેના વિશેનું માહિતી મેળવીએ. મિત્રો, આપણે 1-7 એક્ઝામ્પલ જે યુલર્સ ફોર્મ્યુલાના આધારે હતા, આજે આપણે 8મો એક્ઝામ્પલ છે જે આપણે રેન્કાઇન ફોર્મ્યુલાથી કેલ્ક્યુલેટ કરવાનો થશે. તો 8મા એક્ઝામ્પલમાં કેવી રીતે રેન્કાઇન ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ છીએ તે હવે જોઈએ. અ સ્ટીલ કોલમ 4.8 મીટર લોંગ ઇઝ ફિક્સ્ડ એટ બોથ એન્ડ્સ યુઝિંગ ફોલોઈંગ ડિટેલ્સ ડિટરમાઇન સેફ લોડ બાય રેન્કાઇન ફોર્મ્યુલા. જો અહીંયા આ વસ્તુ ખાસ ફોકસ કરવાની થશે કે આપણને કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની કીધી છે તેના આધારે જ આપણે લોડ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું થશે. જો યુલર્સ લોડ કીધું હશે તો યુલર્સ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે, અને રેન્કાઇન ફોર્મ્યુલા કીધું હશે તો રેન્કાઇન ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો થશે. બાકીના બધા પેરામીટર્સ છે એ સેમ જ રહેશે, ઓલમોસ્ટ કે 4.8 મીટર લોંગ છે, તેના બંને છેડા કેવા છે ફિક્સ્ડ છે, પછી તેની ડિટરમાઇન સેફ લોડ કેપેસિટી એટલે કે પી આરની વેલ્યુ છે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે, જેના માટે આપણે
મોટા ભાગના ડેટા છે જો રકમમાં આપી દીધા છે. આઈ એક્સ એક્સ બરાબર 5 × 10^7 એમએમની 4 ઘાત જેટલી વેલ્યુ આપેલી છે. આઈ વાય વાય એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ વાય વાય એક્સિસ 3 × 10^6 mm^4. એરિયા 4800 mm² એફસીનું મૂલ્ય 500 ન્યૂટન પર mm² અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/1600. અને રેન્કાઇનનો જે લોડ છે સેફ લોડ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે તેના માટે આપણે આટલા પેરામીટર્સ છે એ ઉપયોગમાં લેશું. તો સૌથી પહેલાં આપણે સોલ્યુશનની ડિરેક્શનમાં જો વાત કરીએ તો આપણને કેટલા ડેટા આપેલા છે તેનું ડિસ્કશન કરી લઈએ, તેનું રાઇટઅપ કરી લઈએ. ત્યારબાદ તેમાંથી સૌથી પહેલું છે આપણે કઈ વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ તે જોવાનું થશે. તો આપણે એલ ઇઝ ઇક્વલ ટુ 4.8 મીટર એટલે કે 4800 mm જેટલી વેલ્યુ છે એ કોલમની લંબાઈ જેટલી આપેલી છે. ત્યારબાદ આઈ એક્સ એક્સ એટલે 5 × 10^7 mm^4 અને આઈ વાય વાય 3 × 10^6 mm^4. તો આ બંનેમાંથી નાનું છે એ કઈ વેલ્યુ નાની થશે, આઈ એક્સ એક્સ થશે કે આઈ વાય વાય નાની થશે? તો 10^6 છે એ નાની છે, 10^7 મોટી થશે. તો આઈ વાય વાય છે આપણે આઈ મિનિમમ વેલ્યુ તરીકે કન્સિડર કરીશું. એરિયા ઇઝ ઇક્વલ ટુ 4800 mm² આપેલું છે. આલ્ફા છે 1/1600. એફસીની મૂલ્ય છે એ 500 ન્યૂટન પર mm². સૌથી પહેલું પાર્ટ છે આપણે શું કરી શકીશું તો કે કોલમની અસરકારક લંબાઈ એલ ઈનું વેલ્યુ છે આપણે ફાઇન્ડ કરવાની થશે. જો અહીંયા એલ ઈનું મૂલ્ય છે એ કઈ રીતે મેળવવાનું થશે તો કે કોલમના બંને છેડાની એન્ડ કન્ડિશનના આધારે એલ ઈ બરાબર એલ બાય 2 થશે. કેમ કે બંને છેડા કેવા છે, ફિક્સ્ડ છે. તો એલ ઈ બરાબર એલ બાય 2. કોલમની મૂળ લંબાઈ 4800 mm 4.8 મીટરને આપણે 4800 mm કન્વર્ટ કરવાના થશે એના છેદમાં 2. એટલે એલ ઈ બરાબર 2400 mm થશે. એટલે કોલમની અસરકારક લંબાઈ એલ ઈની વેલ્યુ થશે 2400 mm. ત્યારબાદ આઈ મિનિમમ જે આપણે પ્રીવિયસ હમણાં ડિસ્કસ કરેલું છે કે બે વેલ્યુ આપણને રકમમાં આપેલી છે, આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય. તો આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય માંથી જે જે આઈ ની વેલ્યુ છે એ નાની હશે, 3 × 10^6 mm^4 જેટલી વેલ્યુ છે એ નાની આઈ ની વેલ્યુ થશે. એટલે આઈ મિનિમમ તરીકે આપણે એ વેલ્યુને કન્સિડર કરવાની થશે. ત્યારબાદ એરિયા છે એ ડિસ્કસ કરેલો છે 4800 mm² કે કોલમનો આડછેદ છે એ 4800 mm² જેટલો છે. આલ્ફાની વેલ્યુ 1/1600 છે અને એફસી બરાબર 500 ન્યૂટન પર mm² જેટલું છે. તો સૌથી પહેલા આપણે PR નું મૂલ્ય છે એનું ઇક્વેશન તમે જોઈ શકો છો અહીંયા. PR બરાબર FC ઇન્ટુ A અપોન 1 પ્લસ આલ્ફા LE અપોન K. તો આપણે ટોટલ મેં તમને જે ડિસ્કસ કરેલું હતું કે ટોટલ આપણે 5 પેરામીટર ફાઇન્ડ આઉટ કરવાના થશે, FC, A, આલ્ફા, LE અને K. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે કેટલા પેરામીટર અવેલેબલ છે અત્યારે. FC નું મૂલ્ય આપેલું છે, Aનું મૂલ્ય આપેલું છે, આલ્ફાનું મૂલ્ય આપેલું છે અને LEનું મૂલ્ય આપણે મેળવી લીધું. તો FC ઇન્ટુ A, આલ્ફા અને LE આટલું મૂલ્ય છે આપણી પાસે છે. અને LEનું મૂલ્ય છે એ આપણે કોલમના એન્ડ કન્ડિશનના આધારે ફાઇન્ડ આઉટ કરવાનું થશે. કોલમની એન્ડ કન્ડિશન છે જે રકમમાં આપેલું છે કે બંને છેડા કેવા છે, ફિક્સ છે. તો ફિક્સ્ડ એન્ડ કન્ડિશનના આધારે LE બરાબર L બાય 2 એટલે કે ટોટલ મૂળ લંબાઈ છે 4800 એના છેદમાં 2 કરીશું એટલે 2400 mm જેટલી કોલમની અસરકારક લંબાઈ એલ ઈનું મૂલ્ય આપણને મળેલું છે. તો આવી રીતે આપણે જે PR નું ઇક્વેશન છે એટલે કે રેન્કાઇન નું ઇક્વેશન છે તેમાં ટોટલ 5 પેરામીટરનું મૂલ્ય આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તેમાંથી 4 પેરામીટર છે આપણને આપેલા છે, માત્ર એક જ પેરામીટર છે રેડિયસ ઓફ ગાયરેશન K નું મૂલ્ય છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો રેડિયસ ઓફ ગાયરેશન K બરાબર વર્ગમૂળમાં I/A, તેનું ઇક્વેશન છે વર્ગમૂળમાં √i/A. તો અહીંયા આપણે રેડિયસ ઓફ ગાયરેશન K નું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવા માટે I અને A આ બંને પેરામીટરના મૂલ્યની જરૂર પડશે. તો I નું મૂલ્ય છે આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરીશું? તો રકમની અંદર આપણને 2 વેલ્યુ આપેલી છે, આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય. આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય માંથી આપણે જે વેલ્યુ નાની છે તેને આઈ મિનિમમ વેલ્યુ તરીકે કન્સિડર કરેલી છે. તો આઈ મિનિમમ બરાબર 3 × 10^6 mm^4. તો આવી રીતે આપણે આઈનું મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરી લીધું છે. ત્યારબાદ એરિયાની વેલ્યુ પણ રકમમાં આપેલી છે. એરિયા ઇઝ ઇક્વલ ટુ 4800 mm² જેટલી વેલ્યુ આવે છે. તો આઈ અને એ આ બંનેનો ગુણોત્તર કરીશું એટલે કે
વર્ગમૂળમાં આઈ બાય એ કરીશું, 3 × 10^6 એના છેદમાં 4800 કરીશું, એટલે કે નું મૂલ્ય આવશે 25 mm. તો ટોટલ આપણે જેટલા પેરામીટર ફાઇન્ડ આઉટ કરવાના છે તે બધાનું મૂલ્ય આપણી પાસે છે. તો હવે આપણે રેન્કાઇનની ફોર્મ્યુલા પી આર બરાબર એફસી ઇન્ટુ એ અપોન 1 + α કાઉન્સમાં એલઈ અપોન કે એનો હોલ સ્ક્વેર. તો આ બધા જ આ ઇક્વેશનની અંદર આ બધા પેરામીટરની વેલ્યુ છે એ મૂકી દેશું એટલે આપણને પી આરનું મૂલ્ય છે એ મળી જશે. તો હવે ડિસ્કસ કરીએ કે પી આર બરાબર સૌથી પહેલાં આપણને શું મળશે. તો કે આ વેલ્યુની અંદર એફસી તમે કન્સિડર કરશો તો એફસી બરાબર શું કન્સિડર કરવાનું થશે, 500. તો તમે જોઈ શકો છો કે પહેલું જે મૂલ્ય છે એ કેટલું છે, 500 છે. ત્યારબાદ એરિયાની વેલ્યુ છે, એરિયા ઇઝ ઇક્વલ ટુ શું મૂકવાનું થશે, 4800 mm². તો 4800 વેલ્યુ મૂકેલી છે અહીંયા, એના છેદમાં 1 + α ઇઝ ઇક્વલ ટુ શું છે, 1 + α, એટલે કે આલ્ફાનું મૂલ્ય આપણે અહીંયા મૂકેલું છે 1/1600, એને ગુણ્યા 2400/25. તો 2400 શું છે, એલ ઈનું મૂલ્ય છે અને 25 છે એ કે નું મૂલ્ય છે. તો અહીંયા જોઈ શકો છો કે એલ ઈ અપોન કે, તો એલ ઈનું મૂલ્ય શું આવશે, 2400 આવશે, અને કે નું મૂલ્ય આપણે હમણાં જ ફાઇન્ડ આઉટ કરેલું છે 25. એટલે આવી રીતે આપણે એફસી ઇન્ટુ એ અપોન 1 + α કાઉન્સમાં એલ ઈ અપોન કે આ બધા જ પેરામીટર્સની વેલ્યુ છે અહીંયા મૂકી દીધી છે. 500 છે એ એફસી છે, 4800 આપણો ક્રોસ સેક્શનલ એરિયા છે, 1/1600 છે એ આલ્ફાનું મૂલ્ય છે, 2400 એલ ઈનું મૂલ્ય છે અને 25 છે એ કેનું મૂલ્ય છે. તો આ બધા જ વેલ્યુ છે એ કેલ્ક્યુલેટરમાં પ્રોપરલી મૂકી અને તેની ગણતરી કરીશું તો પી આર બરાબર 355 kN જેટલી મૂલ્ય આવશે. પી આર બરાબર 355 kN નો મતલબ એવો થયો કે આ કોલમ છે, જો રેન્કાઇન દ્વારા આ લોડ છે આપણે ફાઇન્ડ આઉટ કરીએ, આટલા પેરામીટર્સની જે વેલ્યુ છે એ મૂકીએ, તો પી આર બરાબર 355 kN જેટલો લોડ છે એ આ કોલમ રેઝિસ્ટ કરી શકે છે. પરંતુ જનરલ કેસની અંદર આપણે જે કોલમની લોડ, એક્ચ્યુઅલ લોડ રેઝિસ્ટ કરવાની જે કેપેસિટી છે તેના કરતાં આપણે એના ઓછા લોડ છે માટે ડિઝાઇન કરીએ છીએ. જો ફરી પાછું આપણે આ એક્ઝામ્પલને રિવિઝનની ગણતરીમાં લઈએ તો સૌથી પહેલાં આપણે આજના લેક્ચરમાં રેન્કાઇન ફોર્મ્યુલા, નવી જે એક ફોર્મ્યુલા છે તેના વિશે ડિસ્કશન કરેલું હતું. તો રેન્કાઇન ફોર્મ્યુલાના આધારે આપણે શું જોયું કે કોલમ છે એ બે પ્રકારના હોય છે, શોર્ટ કોલમ અને લોંગ કોલમ. જ્યારે યુલર્સ લોડ છે એ એપ્લિકેશનમાં લઈએ છીએ તે માત્ર અને માત્ર લોંગ કોલમ ઉપર એપ્લાય કરી શકાય છે, અને રેન્કાઇન ફોર્મ્યુલા છે એ શોર્ટ કોલમ અને લોંગ કોલમ બંનેની અંદર એપ્લાય કરી શકાય છે. તો આવી રીતે આપણે યુલર્સ લોડના દાખલાની ગણતરી કરી અને રેન્કાઇનના સૂત્રનો ઉપયોગ કેવી રીતે શોર્ટ કોલમની અંદર કરવો તેના વિશેની માહિતી પણ આજના લેક્ચરમાં મેળવી. ત્યારબાદ આપણે રેન્કાઇનના સૂત્રની જનરલ નોટેશન્સ છે એ મેળવી કે પી આર બરાબર એફસી ઇન્ટુ એ અપોન 1 + α કાઉન્સમાં એલ ઈ અપોન કે એનો હોલ સ્ક્વેર. તો આ રીતે આપણે જે રેન્કાઇનનું ફોર્મ્યુલા છે તેને સમજી, જ્યાં એફસી ઇઝ ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ છે, ત્યારબાદ એ છે એ ક્રોસ સેક્શનલ એરિયા છે, આલ્ફા છે એ રેન્કાઇનનો કોન્સ્ટન્ટ છે, એલ ઈ છે એ કોલમની અસરકારક લંબાઈ છે, અને કે બરાબર રેડિયસ ઓફ ગાયરેશન છે. તો આ બધા જ પેરામીટર્સનું મૂલ્ય છે આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું તેના વિશેની માહિતી મેળવી. ત્યારબાદ આપણે જોયું કે એફસી અને આલ્ફા એ જુદા જુદા મટીરિયલના આધારે ચેન્જ થતા હોય છે. તો રોટ આયરન છે તો એફસીનું મૂલ્ય થશે 250 Nm/mm², એટલે કે એફસીની એની ક્રશિંગ સ્ટ્રેસ છે એ 250 Nm/mm² જેટલી હશે, અને એની સામે તેને આલ્ફાનું મૂલ્ય આવશે 1/9000 જેટલું મૂલ્ય આવશે. જો કાસ્ટ આયરનનું મટીરિયલ બનેલું હોય, કોલમ છે એમાં કાસ્ટ આયરનનો ઉપયોગ કરેલો હશે, તો એફસી ઇઝ ઇક્વલ ટુ 550 Nm/mm² અને આલ્ફાનું મૂલ્ય થશે 1/1600. માઇલ્ડ સ્ટીલ હશે તો 315 જેટલું મૂલ્ય હશે અને 1/7500 જેટલું મૂલ્ય હશે. ટિમ્બર હશે તો 50 FC જેટલું મૂલ્ય હશે અને આલ્ફાનું મૂલ્ય થશે 1/750. ત્યારબાદ આપણે જોયું કે એક એક્ઝામ્પલની ગણતરી કરી અને રેન્કાઇન ફોર્મ્યુલા છે એ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તો તેના માટે આપણે એક સ્ટીલનો કોલમ જોયો કે જેની લંબાઈ 4.8 મીટર છે અને બંને છેડા ફિક્સ્ડ છે, અને આઈ XX, આઈ YY, એરિયા FC, આલ્ફા અને FS
આ બધાનું મૂલ્ય છે આપણને આપેલું છે રકમની અંદર. તો તેના આધારે આપણે ફર્સ્ટ ઓફ ઓલ સોલ્યુશનમાં જોયું કે કઈ રીતે ગીવન ડેટા છે એ લખવો. તો એલ બરાબર 4.8 મીટર આપેલું છે તો તેને 4800 mm માં કન્વર્ટ કરવા પડે. ત્યારબાદ આપણે જોયું કે આઈ એક્સ એક્સ અને આઈ વાય વાય એ બંનેમાંથી નાનું વેલ્યુ છે એ કન્સિડર કરી અને આઈ મિનિમમ તરીકે જે વેલ્યુ કન્સિડર કરવાની છે તેનો ફંડામેન્ટલ આપણે સમજ્યો. એરિયા ઇઝ ઇક્વલ ટુ 4800 mm² આપેલું છે અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/1600, એફસી બરાબર 500 ન્યૂટન પર mm², એફએસ બરાબર 4 આપેલું છે. તો તેના આધારે આપણે જોયું કે LE બરાબર L/2, કેમ કે બંને છેડા ફિક્સ્ડ છે તો 2400 mm થશે. આઈ મિનિમમ છે એ 3×10^6 mm^4, તો તેના આધારે આપણે FS બરાબર 4 કન્સિડર કરી અને એરિયાની વેલ્યુ 4800 mm², આલ્ફા બરાબર 1/1600. આ બધા જ પેરામીટરનો ઉપયોગ કરી અને PR ના ઇક્વેશન્સ છે તેને સમજવાની કોશિશ કરી કે FC(A)(1+α)LE/K² તો તેના ટોટલ જે પેરામીટર છે 5 છે, તેમાંથી આપણે માત્ર કે નું જે મૂલ્ય છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. બાકીના બધા ડેટા આપેલા છે. તો કે બરાબર વર્ગમૂળમાં I/A થશે. આઈ નું મૂલ્ય 3×10^6 ના છેદમાં એરિયા 4800, એટલે કે નું મૂલ્ય આપણને મળ્યું 25. આ બધા જ પેરામીટરનું વેલ્યુ છે એ PR ના ઇક્વેશનમાં મૂકી અને ફાઇનલી આપણે PR નું ઇક્વેશન છે તેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી. PR બરાબર 355 kN થયું. અને ત્યારબાદ આપણે પી સેફ એટલે કે કોલમની એક્ચ્યુઅલ લોડ કેરિંગ કેપેસિટી 355 kN છે, પરંતુ સેફ્ટી માટે તેને ફેક્ટર ઓફ સેફ્ટી માટે વડે ડિવાઈડ કરીએ છીએ. 355 / ફેક્ટર ઓફ સેફ્ટી, ફેક્ટર ઓફ સેફ્ટી 4 કન્સિડર કરીએ તો 88.75 kN જેટલો લોડ પી સેફ તેના ઉપર કન્સિડર કરવાનો થશે. ફેક્ટર ઓફ સેફ્ટી જો બદલાશે તો તેની પી સેફ નું મૂલ્ય પણ બદલાશે. સપોઝ જો ફેક્ટર ઓફ સેફ્ટી આપણે અહીંયા 2 કન્સિડર કરીએ તો 355 ના હાફ લોડ જેટલો આપણે કોલમ ઉપર લોડ એપ્લાય કરી શકીએ. તો આ રીતે આપણે કોલમના લોડિંગ કન્ડિશનના આધારે અથવા તો કોલમના એન્ડ કન્ડિશનના આધારે તેના ઉપર કેટલો લોડ એપ્લાય કરવો તે રેન્કાઇન ફોર્મ્યુલાથી આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવો તેના વિશેની માહિતી આજના લેક્ચરમાં મેળવી. તો અહીંયા આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.